ગુજરાતમાં કોંગ્રેસ ક્યાંય નથી તેવા હવા મીડિયા દ્વારા ફેલાવવામાં આવતી હતી, પરંતુ હકીકતમાં તો કોંગ્રેસ છુપી રૂસ્તમ નીકળી અને મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો હવે બહાર આવી રહ્યા છે. 27 વર્ષના ભાજપના શાસનને ધરાશાયી કરવા માટે હવે જાણે કે મેદાને પડ્યા હોય તેવા ઉમેદવારના સમર્થકો જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં જનમેદની ઉમટી રહી છે. નેશનલ કક્ષાના નેતાઓ ભલે ના આવ્યા હોય, પરંતુ ગુજરાત કક્ષાના નેતાઓ અને સ્થાનિક કક્ષાના નેતાઓ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની મહેનત કરતા હોય, આંતરિક મહેનત કરતા હોય અને તે મહેનત હવે જાણે કે રંગ લાવી હોય તેવું જોવા મળી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે કોંગ્રેસને હલકામાં ન લેશો, તેનું હવે આ રિઝલ્ટ જોવા મળી રહ્યું છે. સુઈગામ વાવ ગેનીબેન ઠાકોરના સમર્થનમાં વિશાળ જનમેદની જોવા મળી રહી છે. જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો તે વિશાળ જનમેદની છે. ઠાકોર સમાજ સહિત અન્ય સમાજના તમામ સમાજના લોકો ગેનીબેન ઠાકોરના સમર્થનમાં પહોંચ્યા હોય અને મોટી મહાસભા યોજાઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ રાતોરાત પૂછવાય નથી રહ્યા. રાધનપુર વાળી હોય ભગાડ્યા અને આનો બીક હતો રાતોરાત હાજરો ભરીને થરાદ ગયા છે અને થરાદ થી પણ રાતોરાત ભગાડવાના છે. તમે એમ ના માનતા કે અમે અહીંયા નથી આવવાના. હું ગુલાબસિંહ સમગ્ર થરાદ તાલુકાના લોકોને ખાતરી આપું છું અને વા વિધાનસભાના 18 આલમને ભલામણ કરું છું કે મારી ચૂંટણી તમે લડજો, મારે ગુલાબસિંહની ચૂંટણી લડવા માટે થરાદ જવાનું. ગુજરાત વિધાનસભા 2022 પ્રથમ ચરણ અને દ્વિતીય ચરણમાં મતદાન યોજાશે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ. ત્યારે 1 ડિસેમ્બર માટેની ચૂંટણી યોજાવાના જેમમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ગઈકાલે પૂર્ણ થઈ હતી અને 17 તારીખે તેની અંતિમ દિવસે કેટલા ઉમેદવારો મેદાનમાં છે તે જોવા મળશે. હાલમાં તો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના સમર્થનમાં ઠાકોર સેના ક્ષત્રિય સમાજ સહિતના અનેક સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આજે રોજ સુઈગામ ખાતે ગેનીબેન ઠાકોરના સમર્થનમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જનમેદની ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. આ કાર્યક્રમમાં જિજ્ઞેશ મેવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આમ કોંગ્રેસના અગ્રણીઓની સાથે સાથે ઠાકોર સેનાના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં થરાદ વાવ સહિતના વિસ્તારના અગ્રણી કાર્યકરો પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને લઈને મોટી સંખ્યામાં કાર્યકરો જોવા મળ્યા હતા, જેમાં ઉપસ્થિત કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં હોવાને લઈને ધારાસભ્ય ગેનીબેનના સમર્થનમાં જોવા મળ્યા હતા. સુઈગામ ખાતે યોજાયેલા જનસભા કાર્યક્રમમાં વડગામના પૂર્વ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને, હાલના ઉમેદવાર જિજ્ઞેશ મેવાણી ઉપરાંત થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તેમજ ભૂપતજી ઠાકોર, અગ્રણી ડીડી રાજપૂત, પૂર્વ કારોબારી અધ્યક્ષ અમી રામભાઈ આસલ, સુઈગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દુદાજી રાજપૂત, વાવ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઠાકરસિંહભાઈ દેસાઈભાઈ તેમજ બાબર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વસરામજી ઠાકોર, થરાદ તાલુકા સમિતિના પ્રમુખ અંબાભાઈ નાઈ સહિતના અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમજ ઠાકોર સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં ગેનીબેનને સમર્થન આપવા માટે જોવા મળી રહ્યા છે. આ જનસભાને સંબોધન કરતા ગેનીબેન ઠાકોરજીએ ઉમેદવારી નોંધાવી અને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલા હોય જેને લઈને તેઓ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હોય, ત્યારે હવે જોવાનું એ રહેશે કે 2022ની અંદર ત્રિપાંખીઓ જંગ સર્જાવાનો છે ત્યારે ઉત્તર ગુજરાતની અંદર આ પાર્ટી કાઠું કાઢશે કે નહીં કે સરસુર્યું થઈ જશે તે જોવાનું રહ્યું.